गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सो चैप्टर नो आपणो लास्ट टॉपिक छे ए छे एमाइन नो बेसिक गुणधर्म। एमाइन संयोजनोनो बेसिक गुणधर्म। तो जो सामान्य रीते आपणे एवुं कहता होईए के जे बेसिक गुणधर्म धरावता होय ते एसिड साथेनी प्रक्रियाथी क्षार आपे अने पाणी आपे, बराबर? आवुं आपणे कहता होईए छे। पछी जनरली लुईसनी डेफिनेशन प्रमाणे अथवा तो पछी बीजी आर्हेनियस के लॉरी ब्रॉन्स्टेड डेफिनेशन प्रमाणे आपणे कहता होईए छीए के प्रोटोन मेळवे छे के प्रोटोन गुमावे छे तेना आधारे एसिडनी घणी बधी डेफिनेशन छे, बेसनी घणी बधी डेफिनेशन छे। ए ज रीते तो आपणे अलग अलग डेफिनेशन प्रमाणे एने प्रूव करीशुं के एमाइन छे ए बेसिक गुणधर्म धरावे छे। ते उपरांत एमाइनना मुख्य त्रण प्रकार पड़े छे, प्राथमिक, द्वितीयक अने तृतीयक। ए सिवाय पण बीजुं कही शकीए एम के एलिफेटिक एमाइन अने एरोमेटिक एमाइन, एना विषे आपणे चर्चा करीशुं। तो सौथी पहेला तो आपणे अहींया ए बताविए छीए के कोई पण, धारो के आपणे एलिफेटिक एमाइन लईए छीए। अहींया अत्यारे हुं प्राथमिक एमाइन ज बताऊं छुं, बराबर? एनी हुं HCl साथे के जे शुं छे एसिड छे, बराबर, हाइड्रोक्लोरिक एसिड, एनी साथे प्रक्रिया करिए तो शुं मळे छे? क्षार मळशे, आर NH3 प्लस थई जशे अने Cl माइनस थई जशे, बराबर? तो आ थई जशे एमोनियम, अथवा तो पछी डायरेक्ट लखी नाखीए के क्लोराइड नो शुं छे? ते क्षार छे। चलो एज रीते जो आपणे एरोमेटिक लईए छीए एरोमेटिक संयोजन, तो एमां पण आ रीते थाय छे। એટલે એકચ્યુઅલી એમાઇનમાં રહેલો જે નાઇટ્રોજન છે એણે શું કર્યો? પ્રોટોન મેળવ્યો, પ્રોટોન મેળવે તો તેને શું કહેવામાં આવે? બેઝ કહેવામાં આવે, પ્રોટોન મેળવે તેને શું કહેવામાં આવે? બેઝ કહેવામાં આવે। તો એવું કહી શકાય કે એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર મળે છે। અહીંયા આપણે એવું લખી શકીએ કે એમાઇનની एरोमेटिक अथवा एलिफेटिक एमाइन नी एसिड साथेनी प्रक्रिया थी, एसिड साथेनी પ્રક્રિયાથી શું મળે છે? ક્ષાર મળે છે। આમ એમાઇન બેઝિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય કે બેઝિક ગુણધર્મ ધરાવે છે। તો ક્ષાર એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર તમને ત્યારે જ મળે કે જ્યારે તે બેઝિક ગુણધર્મ ધરાવતો હોય। તો તે બેઝિક ગુણધર્મ ધરાવે છે તેવું આપણે કહી શકીએ। બીજું કે આ ક્ષાર મળે છે જો તેની ફરીથી આપણે શું કરીએ છીએ, જે પણ એને
NaOH જેવા બેઝ સાથે પ્રક્રિયા કરતા ફરીથી આપણે એનિલિન મેળવી શકીએ છીએ. બરાબર, તો જો હવે અહીં બીજી આપણે આગળ વાત કરવા જઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે એમાઇન સંયોજનો છે તે પાણીમાં દ્રાવ્ય છે. આપણને અહીંયા તો ખબર પડી ગઈ કે એસિડ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે, ક્ષાર મળે છે. ક્ષાર મળે છે એનો મતલબ કે તે કેવો ગુણધર્મ ધરાવે છે, તો તે બેઝિક ગુણધર્મ ધરાવે છે. બરાબર, બીજું અહીંયા એક ખાસ વસ્તુ આપણે કરી શકીએ છીએ કે એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. એનો મતલબ કે જો આપણે એમાઇન સંયોજન લઈએ છીએ આર એનએચ ટુ, અને તેને પાણીની અંદર આપણે ઉમેરીએ છીએ, તો શું થશે? આર NH3 પ્લસ આયન મળશે, અને બીજો શું મળશે? OH માઇનસ આયન મળશે. પ્રોટોન તે મેળવી લે છે પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ. તે શું છે? પાણીમાં દ્રાવ્ય છે. આ વસ્તુ સમજવા જેવી છે કે એમાઇન સંયોજનો તે પાણીમાં દ્રાવ્ય છે. જો આ સમયે આપણે એવું કહીએ કે તે પ્રોટોન મેળવે છે હાઇડ્રોજનમાંથી, શું કરે છે? તે હાઇડ્રોજનમાંથી તે પ્રોટોન મેળવે છે, તો તેને આપણે શું કહીશું? લુઈસ બેઝ કહીશું. બરાબર, NH2 શું છે? લુઈસ બેઝ છે. કેમ લુઈસ બેઝ છે? કારણ કે તે પાણીના અણુમાંથી એચ પ્લસ મેળવે છે. એચ પ્લસ મેળવે તેને શું કહેવામાં આવે? બેઝ કહેવામાં આવે. બરાબર, તો જો હવે મારે અહીંયા સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તેના, તો શું કરી શકીએ? સંતુલન અચળાંક કે બરાબર શું થઈ જશે? આર એનએચ થ્રી પ્લસ એની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક છે તમારો આર એનએચ ટુ, અને બીજું શું છે? પાણી. ચલો આપણે જાણીએ છીએ કે પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન કેવી રહેતી હોય છે? અચળ રહેતી હોય છે. આપણે 11મા ધોરણમાં પણ જોઈ ગયા છીએ સંતુલન ચેપ્ટરમાં, બીજું 4થા ચેપ્ટરની અંદર પણ આપણે જોઈ ગયા છીએ. તો જો અહીં મારે કહેવું હોય કે એચ ટુઓ હું લખી નાખું છું આના અથવામાં, બરાબર, એના બરાબર મારે કહેવું હોય તો હું કે બી લખી શકું. બેઝ માટે કે બી શું થઈ જશે? આર એનએચ થ્રી પ્લસ OH માઇનસ ભાગ્યા શું થઈ જશે? આર એનએચ ટુ એમાઇનની સાંદ્રતા. બરાબર, તો આ રીતનો તમારો એક ફોર્મ્યુલા આવશે જેની મદદથી તમે સંતુલન અચળાંકની ગણતરી કરી શકો છો. બીજું એની અંદર ખાસ જોવા જેવી વસ્તુ એ છે કે પાણીની સાંદ્રતા તો અચળ રહે છે, તમને જે કીધું એ પ્રમાણે. જો આના માટે મારે પી કે બીની વેલ્યુ લખવી હોય તો પણ સરળતાથી આપણે લખી શકીએ છીએ કે પી કે બી આપણે જો લોગ લઈ લઈશું, બરાબર, લોગ લઈ લઈશું, ઓકે, તો એવું લખી શકીએ પી કે બી બરાબર માઇનસ લોગ કે બી લખાશે.
तमने घना बदा घनी वक्त एमसीक्यू में तमने केबी नी वेल्यू आपेली होय पीकेबी नी वेल्यू आपेली होय एना ऊपर थी तमे शू करी सको छो एना ऊपर थी तमे बेज नी प्रबलता केटली छे नक्की करी सको छो। तो जेम केबी नी वेल्यू वधारे अथवा पीकेबी नी वेल्यू ओछी अहींया आपणे एवुं लखी शकीए के जेम केबी वधे अथवा पीकेबी नी वेल्यू तमने ओछी आपेली होय तेम शुं थशे बेज़नी प्रबलता वधशे बेज़नी प्रबलता वधशे। आ एक खास याद राखवानुं छे अने एमसीक्यू नी अंदर आ रीतना क्वेश्चन पूछाता होय छे एमसीक्यू नी अंदर बराबर। तो बेजिकतानो गुणधर्म आपणे आ रीते समझावी शकीए छीए। तो पण हजी आपणे ए नथी समझाव्युं के प्राथमिक एमाइन द्वितीयक एमाइन तृतीयक एमाइनमां बेजिकता कोनी वधारे हशे कोनी ओछी हशे। એરોમેટિક આપણે એમાઇન લઈએ છીએ તો તેમાં બેઝિકતા કોની વધારે હશે કોની ઓછી હશે એ આપણે હવે ટોપિક લેવા જઈ રહ્યા છે બરાબર। આપણે નેક્સ્ટ આપણે એ ટોપિક લઈશું કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન જો આપણે લઈએ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન તો એની અંદર કોની બેઝિકતા નો ક્રમ વધારે હશે। તમને આટલો આઈડિયા આવવો જોઈએ કે એમાઇન સંયોજન છે હવે તે એકચ્યુઅલી એચ પ્લસ મેળવી કઈ રીતે શકે છે એનું પણ રીઝન છે। નાઇટ્રોજન પાસે હંમેશા યાદ રાખજો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે આથી તે આ ઇલેક્ટ્રોન યુગ્મની જોડનો ઉપયોગ કરીને કોઈ પણ જગ્યાએ જો પ્રોટોન મળતો હશે તેને એચ પ્લસ મળતો હશે તો તે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બંને ઇલેક્ટ્રોન આપશે કોની જોડે પ્રોટોનને બરાબર। તો તેના કારણે એના ઉપર પ્લસ વીજભાર આવશે અને તે પ્રોટોન મેળવી શકે છે। આ જ રીઝન છે કે તે કયા તરીકે લુઈસ બેઝ તરીકે વર્તે છે કઈ રીતે વર્તે છે લુઈસ બેઝ તરીકે। તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમાઇન સંયોજનોનો બેઝિક ગુણધર્મ બરાબર। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે એમાઇન સંયોજનો છે એમાઇન સંયોજનો એની અંદર પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન કઈ રીતે બિહેવ કરે છે। આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડ એક્ઝામમાં એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલા છે કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનો સાચો બેઝિકતાનો ક્રમ કયો છે અથવા તો કોણ વધારે બેઝિક છે કોણ ઓછો બેઝિક છે કોની એસિડિકતા વધારે છે કોની એસિડિકતા ઓછી છે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે બરાબર। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું।